राजकोट सहित समग्र सौराष्ट्र अने गुजरात भर में लग्न में लाख रूपया मळशे तेवी लालच में आवीने हजारों लोको छेतराया होय तेवो बनाव सामे आव्यो छे। जूनागढ़ रियल फ्रेंड्स फाउंडेशन नामे चालती संस्था में रूपया 25,000 भरीने सभ्यपद मेळववाथी लग्न समय 1,00,000 रूपयानी सहाय आपवामां आवशे तेवी लोभामणी जाहेरात में आवीने हजारों लोको नाणाकीय छेतरपिंडीनो भोग बन्या छे। संस्था में नौकरी करता कर्मचारीओने पण छेतरपिंडीनो शिकार बनावामां आव्यो छे तेवो आक्षेप करवामां आव्यो छे। मामलामां भोग बननारा मोटी संख्यामां एकत्रित थईने हाल न्यायनी मांगणी करी रह्या छे। સૌરાષ્ટ્રભરમાં લગ્નમાં સહાયની લાલચ આપીને અનેક લોકોને છેતરવાની ઘટના પ્રકાશમાં આવી છે। હાલ અનેક જે ભોગ બનનારો છે તે આપણી સાથે છે, સીધી જ વાત તેમની સાથે કરીશું। બેન, શું કહેશો, કયા પ્રકારનું આખું કૌભાંડ છે, કઈ રીતે લોકોને છેતરવામાં આવ્યા છે, કોણ આ શખ્સો છે? મારું નામ જિજ્ઞાસા પટેલ છે, હું રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનની રાજકોટ ઓફિસની બ્રાન્ચમાં અહીંયા જોબ કરતી હતી। આમાં એક એવી યોજના હતી લગ્ન સહાય યોજના, જે દીકરા દીકરીઓના મેરેજ થતા હોય ને 1,00,000 રૂપિયા મળે। હવે 1,00,000 કેવી રીતે મળે કે પહેલાં તમારે લોકોને આમાં 25,000 ભરવાના થાય, પછી લગ્ન પછી જે તે સમયે એના ડોક્યુમેન્ટ તમે સબમિટ કરો ને તે પછી તમે 1,00,000નો ચેક આપવામાં આવશે। પણ આમાં ઘણા લોકોએ ડોક્યુમેન્ટ્સ આપી દીધા છે, એના 1-1 વર્ષ થઈ ગયું છે ને ચેક આપી, અમુક લોકોના 3-3, 4-4 વાર ચેક રિટર્ન થયા છે, એમની ફરિયાદ એ લોકો ઉપર થઈ છે, પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી। અને ઉલટાના કોઈ ફોન કરીને કહે ને કે અમે ચેક રિટર્નની ફરિયાદ કરતી, તો છતાં એમ કહેવામાં આવે છે કે થાય કરી લેજો, જે ફરિયાદ કરશે ને એને 1 રૂપિયો મળશે નહીં, આવા લોકોને ત્યાંથી જવાબ આપવામાં આવે છે ઓફિસેથી। કોણ આ શખ્સ છે, કોના દ્વારા સંસ્થા ચલાવવામાં આવતી હતી, કેટલા લોકો આ ભોગ બન્યા છે આ ઘટના? આ સંસ્થા રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન જૂનાગઢની મેઇન સંસ્થા છે, આના ચેરમેન હરેશભાઈ ડોબરિયા છે જૂનાગઢના। અને હવે અમે લોકો આ બધાને લઈને રજૂઆત કરવા સીપી ઓફિસે અને એસપી સાહેબની ઓફિસે અમે જવાના છીએ, ન્યાય માગવા કે અમારા જે ગરીબ લોકોના 25,000 ભરેલા છે ને તે તેમને પાછા મળી જાય। કુલ કેટલા લોકો ભોગ બન્યા છે? મારા થ્રુ તો અહીંયા ફોર્મ ભરેલ 602 જ છે, પણ એ લોકો એમ કહે છે કે અમારી પાસે 5,000 મેમ્બર્સ એક ગ્રુપ તો પૂરું થઈ ગયું છે, તો આમાં ઘણા લોકો ભોગ બનેલા છે, એ બધાની ઘટના સામે આવશે, આ સામે આવશે ને તો। કેટલા સમયથી આ સંસ્થા ચલાવવામાં આવતી હતી? આ સંસ્થા 2007થી એમ કહે છે કે અમારી રજીસ્ટ્રેશન સંસ્થા હતી, અને 2019થી આ લોકોએ આમાં સહાય અમલમાં મૂકેલી હતી લગ્ન સહાય યોજના। અને આવી એક બીજી ચલાવતા મૃત્યુ સહાય યોજના, મૃત્યુ સહાય યોજનામાં ઘણા લોકોએ 5-5,000 રૂપિયા ભરીને આમાં ફોર્મ ભર્યા છે, હું કહું એને સમયસર આ બધા પૈસા પાછા આપવામાં આવે। ખાસ આપના હસ્તક કેટલા લોકોએ પૈસા ભર્યા હતા? 602 જણાએ। હજુ સુધી કોઈને પૈસા પરત મળ્યા છે? હા, એમાં શરૂઆતમાં લોકોને મળ્યા છે થોડાકને, મારા ખ્યાલ મુજબ 70-80 જણાને, પણ પછીના કોઈ લોકોને મળ્યા નથી પૈસા। સંસ્થાના સંચાલક છે તેમની સાથે તમે વાત કરવાનો પ્રયત્ન કર્યો, શું જવાબ મળ્યો? હું એને કોલ કરતી હતી, એમ કહે છે કે હવે તમે તો આમાં નીકળી ગયા છે, તમારે નથી જોવાનું, મારે જોવાનું છે કે મારે શું કરવું ને એ, પણ વારંવાર આ 600 જણા મને કોલ કરશે કે મેડમ અમારા પૈસાનું શું થયું, અમારા પૈસાનું શું થયું, તો હું તરત ત્યાં કોલ કરું છું, અને આ બધા મને માનસિક એટલું ટોચરિંગ આપે છે કે તમે અમારા પૈસા નહીં આપો ને તો તમે રહ્યો છો ક્યાં, તમારો છોકરો કઈ સ્કૂલમાં ભણે છે અમને બધી ખબર છે, તો કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કે મારા છોકરા ઉપર કાંઈ પણ થાય તો આના જવાબદારી રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન સંસ્થા રહેશે। બિલકુલ, અનેક લોકોને છેતરવામાં આવે છે, અન્ય છેતરપિંડીનો ભાગ બનેલા લોકો આપી સાથે, કાકા શું બનાવ બન્યો છે તમારી સાથે? કહું 25,000 રૂપિયા ભરીને કે તમને 8 મહિને 1,00,000 રૂપિયા આપશું, પણ હજુ કંઈ ફોન વોન આવ્યો નથી, અમે સુરેન્દ્રનગર નાય। તમારી સાથે કેટલા અન્ય લોકોએ પૈસા ભર્યા હતા? અમારી અરે 4 જણાએ। કોઈને પૈસા પરત મળ્યા છે? કોઈને પૈસા નહીં, જે કંઈ નથી મળ્યો। ફરિયાદ તમે કરી છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં નથી કરી। કુલ અનેક લોકોએ આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, મોટી સંખ્યામાં જે અરજદારો છે એ હાલ રાજકોટ ખાતે ઉમટ્યા છે। રાજકોટમાંથી આશરે 600થી વધુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જૂનાગઢની આ જે સંસ્થા છે, સંસ્થા દ્વારા આ પ્રકારનું જે છેતરપિંડી છે, જે કારસ્તાન છે તે રચવામાં આવ્યું છે, અનેક મહિલાઓને પણ ભોળવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે, એમની સાથે જ વાત કરીશું। બેન, શું બનાવ બહેનો છે તમારી સાથે, કોણે પૈસા લીધા હતા, હવે શું જવાબો મળે છે? અમે રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનમાં જિજ્ઞા મેડમની મોરબી રોડ ઉપર ઓફિસ હતી, ત્યાં અમે છે ને બ્રાન્ચ છે ને રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન, ત્યાં અમે 25,000 રૂપિયા ભર્યા હતા, ત્યાં એવી હતી કે 25,000 રૂપિયા ભરો ને એટલે મેરેજના 5-6 મહિના પછી તમને છે ને 1,00,000 રૂપિયાનો તમને ચેક આપીએ છીએ, એટલે પછી અમે ત્યાં છે ને 25,000 રૂપિયા ભર્યા, એટલે 25,000 રૂપિયા ભર્યા પછી અમે છે ને મારા મેરેજ થયા ને તે પછી અમને ફોન આવ્યો જૂનાગઢ બ્રાન્ચ એની મેઇન બ્રાન્ચેથી કે છે ને તમને એક તમારો ચેક આવી ગયો છે, તમે આવીને લઈ જાજો, પણ છે ને તમારે એક નોમિની લખાવવું પડશે કે જે પણ 25,000 ભરે એ લોકોને પછી તમને ચેક મળશે, પણ જ્યાં સુધી તમે કોઈ નોમિની નહીં આપો ત્યાં સુધી તમને ચેક નહીં મળે, એટલે પછી અમે મારા ભાભીના બેન છે એના મેરેજ આવતા હતા એટલે પછી અમે એને
चेक भरावड़ो पर एने 25,000 रुपया भरा ने पी अमे जूनागढ़ चेक लेवा गया तो ये चेक लेवा गया ने तो अँ ए रीतना कीधु कि 12,800 के समथिंग संस्था 100 रुपया अमे चेक में कापीए छे एनी अमने कोई पहला जाण ज नहोती कि 12,000 रुपया ये कापशे पछी एमने चेक में है 12,800 रुपया कापी अमने चेक आप्यो तो चेक 3 महीना की तारीख पछी नो आप्यो पछी अमे फोन कर्यो कि अमे 3 महीना पछी तारीख तो कि ना अत्यारे संस्था में दा छे नहीं ने एटला माटे तमने 3 महीना पछी तारीख आपी छे पर 3 महीना पछी अमे चेक जमा कर्यो तमारो चेक बाउंस गयो तो अमे फोन कर्यो कि भाई मारो चेक बाउंस गयो छे तो अमारो चेक हवे अत्यारे मारी चेकनी तारीख पूरी थई गई छे तो अत्यारे ई लोको जवाब नथी आपता कि बीजो चेक ही नथी मोकलता तो अमे खाली एटलुं ज कहीए छीए कि 1,00,000 रुपया नो आपो तो कंई नहीं पण अमे जे 25,000 भर्या छे ई तो तमे अमने आपी शको પૈસા પરત આપવા બાબતે કોની સાથે અત્યાર સુધી તમારી વાતચીત થઈ રહી હતી જૂનાગઢમાં એક એમની મેઇન બ્રાન્ચ છે ત્યાંનો નંબર જ છે ખાલી ત્યાંથી કોણ વાત કરે છે એ તો અમને પણ ખબર નથી પણ ત્યાં અમે ચેક લેવા ગયા હતા ને તો ત્યાં છે ને એમાં જે બેને અમને ચેક આપ્યો હતો ને એ નણંદ ભોજાઈ જ હતા એમાં જે રિયલ ફ્રેન્ડમાં જે મેઇન ઓફિસે કામ કરતા હતા એ લોકો એટલે પછી બીજા કોઈને અમે ઓળખતા નથી ખાલી જિગ્ના મેડમને રાજકોટમાં અમે ફોન કરતા હતા તો જિગ્ના મેડમ અમને કીધું કે બેન તમે ત્યાં ફોન કરો કારણ કે એમને પણ મૂકી દીધું હતું આ નોકરી એટલે પછી અમે જૂનાગઢ જ ફોન કરતા હતા તો ત્યાંથી કોણ જવાબ આપતું હતું એ તો ખબર નહીં પણ દર વખતે આપણે ફોન કરીને તો તોછડી રીતે અને ગમે તે રીતે આપણને એમ જ અમે એમ કીધું કે અમે ફરિયાદ કરશું તો લોકો એમ જ કીધું ફરિયાદ કરશો તો તમને પૈસા મળશે જ નહીં ખાસ તમને કઈ રીતે આ જે સ્કીમ છે એની જાણ થઈ હતી કોના દ્વારા તમે રૂપિયા ભર્યા હતા અમને છે ને અમારા એક રિલેટિવ છે એમને છે ને એમના કોકનું ફોર્મ ભરાવડાવ્યું હોય છે ને તો એ લોકોને આ ખબર પડી હતી એટલે પછી એ લોકોએ અમને કીધું કે આવી રીતના છે તમે 25,000 ભરશો તો તમને 1,00,000 રૂપિયા મળશે એટલે પછી એ લોકોના થ્રુ અમે પૈસા ભર્યા હતા પછી તમે પૈસા ભર્યા પછી તમે જ્યારે પૈસાની માંગણી કરી ત્યારે અન્ય લોકોને આ પ્રકારે પૈસા ભરવા માટે તમને કહેવામાં આવ્યું તો કેટલા લોકોને તમે પૈસા ભરાવડાવ્યા પછી અમે મારા ભાભીના બેન છે ને એને એકને એમ કીધું હતું એ લોકોએ કીધું તમારો ચેક જો તમારો ચેક આવી જાય પણ તમારે એક નોમિની આપવું પડશે એક નોમિની તો આપવું જ પડશે એટલે પછી મારા ભાભીના બેન છે ને એનું ફોર્મ ભરાવડાવ્યું હતું બિલકુલ જૂનાગઢની જે આ રિયલ ફાઉન્ડેશન છે તેના દ્વારા સમગ્ર કારસ્તાન રચવામાં આવ્યું છે સેંકડો લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે રૂપિયા 25,000 રૂપિયા ભરાવડાવીને લગ્ન સમયે તેમને સહાય આપવામાં આવશે તે પ્રકારની લાલચ આપીને અનેક લોકો પાસે પૈસા લીધા બાદ હવે પૈસા આપવામાં કન્નડગત કરાતી હોવાનો આક્ષેપ હાલ અરજ દ્વારા કરવામાં આવ્યો છે ફક્ત રાજકોટમાં 600થી વધુ લોકો આ પ્રકારે ભોગ બન્યા છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોય તે પ્રકારના પ્રાથમિક અહેવાલો હાલ સામે મળી રહ્યા છે જૂનાગઢની આ સંસ્થા છે કે જેણે સૌરાષ્ટ્રભરમાં આ પ્રકારે છેતરપિંડી આચરી છે હવે જે અરજદારો છે તેઓ લડી લેવાના મૂડમાં છે અને તેઓ હવે ટૂંક સમયમાં રાજકોટ પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસને પણ આ બાબતે રજૂઆત કરવાના છે કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ગૌરવરાજ સિંહ ગોહિલ અબ તક ચેનલ રાજકોટ